રસીલા. ઓ મારી બેન રસીલા, કેમ છે બધા ઘરે? મજામાં? હા બેન, મજામાં. બેન મને માફ કરી દેજે, હું લગ્નમાં ન આવી શકી. હા રસીલા, તું ભલે મારી પાસે માફી માંગ, પણ હું તને માફ નહીં જ કરું. બેન, તું મારા દીકરાના લગ્નમાં ના આવી, તારો આખો પરિવાર આવ્યો, તું જ ના આવી. અને શું કરે આપણો કરણ? મજામાં ને? કરણ મજા કરે હો, એના માટે હવે છોકરી ગોતવી પડશે. હા ઓ, હવે તારે પણ એના માટે છોકરી ગોતવાની છે. હા છોકરી તો મળી જશે, પણ આવ્યા પછી ખબર પડે સારી છે કે ખરાબ છે. તારી બોવી માથા ભારે લાગે છે. અરે ના ના રસીલા, એવું તો કઈ હોતું હોય છે? હું મારી વહુને મારી સામે ઊંચો અવાજ પણ નહીં કરવા દઉં. આજકાલની આવેલી આપણી સામે અવાજ કરીને પણ હું જાય? આવીને તો હું આ ધાપમાં જ રાખીશ. બેન એવું ના હોય. આપણે બધા કાકા કાકી સાથે તો જોયો હતો. સામું ના બોલ, જેટલું કીધું ને એટલું જ બોલ. હા મમ્મી આવી છે. એમાં કાલે જોઈને મારા માટે 7 વાગે આવી જવી જોઈએ. સારું મમ્મી, કાલ સમય સચ્ચા આવી જશે. સાંભળે કેમ ને માનસી? અરે પાણી લાવજે એમ કહું. અરે દીકરા, ઈ એમ નહી સાંભળે. અરે માનસી, કાનપુર માં અડતાર પડી છે, પાણી લાવ પાણી. માફ કરજો મમ્મી, હું પાછળ ના વાળા માંથી નળ શરૂ હતો, વાસણ ધોતી દે ત્યાં, એના લીધે સંભળાયો નહીં. જોયું ને દીકરા, તેને મેં કેટલા અવાજ પાડ્યા. અરે દીકરા, મારો જીવ જાતો હોય તો પણ પાણી ના લાવે ને. અરે મમ્મી કેમ આવું બોલો છો? સાચું તો કહે છે માનસી, આમ પણ પાછળના વાડામાં આમને મેં અવાજ નથી આવતો, પણ એ બિચારી તો વાસણ ધોતી હતી, આ નળ જરૂર હરું હોય, પાણી ના, વાસણ ના, એના અવાજ ના આવે. ઓહો, તું તો બાયડી ગેલો થઈ ગયો. ઘરમાં બધું ઊંધું વળી જાય ને તો પણ મારે નથી બોલવું. બસ કરો મારી માં, હવે બસ કર. હજી તો ઓફિસ થી આવ્યો છું અને તમે બંને કકળાટ કરી નાખ્યો. મને તારા જેવી લાઈફ પાર્ટનર મળી, અને હવે જો આમને આમ જોતો રહીશ ને તો સાચે હું બાયડી ગેલો થઈ જઈશ. અરે દીકરા, તું બાપ બનવાનો છો? તો મમ્મી પેલા તમે કહો, અને માનસી ક્યાં છે? માનસી માનસી ના રૂમ માં બેઠી છે, હું એની પાસે જાઉં.
અરે માનજી જો આપણે દીકરો આવે તો એનું નામ શું રાખીશું, અને જો આપણે ઘરે એક નાનકડી ઢીંગલી આવે તો એનું નામ શું રાખ્યું? ચાલ તું કે. આપણી આપણા જે છોકરાઓ આવે ને, કે છોકરો આવે કે છોકરી, એના માટે જો આ રૂમ આખું પ્લે થશે તો જો આપણે આપણા દીકરા માટે જો તું કઈ નવી નવાઈ ની કઈ માં નથી બનતી, જા જઈને કામ કર. હેલો વિકી, તમારા ચહેરા કેમ ઉદાસ છે? કેમ કઈ બોલતો નથી બેટા? કઈક તો બોલ બેટા, કઈક તો બોલ. મમ્મી, માનસીના પડવાથી એના પેટમાં જે બાળક હતું ને. અરે કઈક તો બોલ બેટા, કઈક તો બોલ બેટા, કઈક બોલ બેટા. એવું નથી ગયું. અને તારી પાપ ની સજા મારા દીકરાને ભોગવવી પડે છે. હે ભગવાન, તારા લીધે મારો દીકરો આખી જિંદગી વાંચ્યો રહેશે. અરે દીકરા, તું બીજા લગ્ન કરી લે ને, આ પણ માં નથી બનવાની. મારી માં, ચૂપ થા. તું શું બોલે તેનું કઈ ભાન છે? અને જો તું ખાલી માનસી માટે આવું કહેતી હોય ને તો માં તું પણ માં નહોતી બનવાની. એ તો તને પણ ખબર છે ને કે તું ને પપ્પા મને અનાથ આશ્રમ માંથી લઈ આવ્યા, એટલે તમે આવી રીતના ઉછેરીને મોટો કર્યો. તો માં આવા સમયે માનસીને તારે સપોર્ટ કરવાનો હોય એના બદલે તું આવા શબ્દ બોલે છે ને. તારા જેવી સાસુના લીધે કેટલાય દીકરાઓના ઘર ભાંગે, આ તારા જેવી સાસુના લીધે મારી માં તારા જેવા. અને આ આવી બહુ છે ને, આપને દીવો લઈને ગોતવા જાય ને તો એ ન મળે. તને જીન્સ નથી ગમતું તો એ જીન્સ નથી પહેરતી. તને મોબાઈલ નથી ગમતો તો એ મોબાઈલ નથી યુઝ કરતી. આ જમાનાની છોકરી હોવા છતાં પણ માં નહીં, તને કઈ કદર જ નથી આની. તું તને ખબર હતી ને આ ફ્રેન્ડલી નથી, તો એક દિવસ આના બદલે તે કામ કર્યું હોત તો શું થાત? આ બાર જયરામ શ્રીરામ ન કર્યું હોત અને ઘરે થોડું કામ કર્યું હોત ને માં, બોલે ને તો આજે મારો આજે મારું બાળકને જીવતું હોત. હા, મારું બાળક જીવતું હોત. ઈ પડવાના લીધે નથી મર્યું, તારા લીધે મર્યું માં, તારા લીધે. તે કામ કરી લીધું હોત તો તને ખબર મળી
કેવા સપના જોયા હતા, કેવા સપના જોયા હતા મારા. જવા દે, તારી પાસે વાત કરવી જ બેકાર. હાનજી સોવત ની એક વાત, ચાલ આપણો સામાન પેક કર. આપણે આપણે જે જગ્યાએ એવું નથી રહેવા માંગતો કે જ્યાં મારા બાળક સુરક્ષિત ના હોય, એ વાઇફ સુરક્ષિત ના હોય. મારા ઘરે એવા ઘરમાં જ હું નથી રહ્યો. તું રે માં, તું એકલી રે. ચાલ માનસી આપણે જઈએ. અરે દીકરા ઉભો રે, મને માફ કરી દે, મને માફ કરી દે. અરે મમ્મી એવું ના બોલશો.